પાટણ આત્મવિલોપન મામલાની તપાસ માટે સરકાર આજે કરી શકે છે એસઆઈટીની જાહેરાત. ભાનુભાઈને એવોર્ડ માટે પણ કરાઈ ભલામણ. હાર્દિક પટેલ સંભાળશે કોંગ્રેસના સોશિયલ મીડિયાની કમાન. આજે હાર્દિક પટેલ સોશિયલ મીડિયાના ટીમને આપશે ગુરુમંત્ર. સુરતના આઠવા જવાન વિસ્તારમાં નવી બિલ્ડિંગનો તૂટ્યો સ્લેબ. કાટમાળમાં ફસાયેલા બે શ્રમિકોના સારવારમાં થયા મોત. પાઇપલાઇન લીકેજના કારણે આજે પશ્ચિમ અમદાવાદમાં પાણી કાપ. વેસ્ટર્ન મેઇન ટ્રંક લાઇન લીકેજ કરાશે રિપેર. પૃથ્વી બે મિસાઇલનું સફર પરીક્ષણ. 350 કિલોમીટર સુધીની મારક ક્ષમતા, 1000 કિલોગ્રામ સુધીના હથિયાર લઈ જવાની ક્ષમતા. મોબાઈલ વોલેટ બંધ થવાની શક્યતા. કેટલીક કંપનીઓના બંધ થઈ શકે છે મોબાઈલ વોલેટ. આરબીઆઈ ટૂંક સમયમાં લેશે નિર્ણય. ફ્લાઇંગ ઓફિસર અવની ચતુર્વેદીની કમાલ. ફાઇટર પ્લાન ઉડાડનાર પ્રથમ ભારતીય મહિલા. જામનગર એરબેઝથી ઉડાવી ફાઇટર પ્લાન. છોટાઉદેપુરમાં કોંગ્રેસની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનકજી. આ નગરપાલિકાની ચૂંટણી પછી કોંગ્રેસની દયનીય સ્થિતિ જોવા મળી છે. ત્રણ અપક્ષે બસપાને ટેકો જાહેર કર્યો છે. બસપા બોર્ડ બનાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. મોવડીઓની નિષ્ક્રિયતાના કારણે કોંગ્રેસનો બોર્ડ કોંગ્રેસ સત્તામાં નહીં આવે, બસપા સત્તામાં આવે તેવી શક્યતાઓ જોવા આવી રહી છે. છોટાઉદેપુર નગરપાલિકામાં કોંગ્રેસની સ્થિતિ અહીંયા ખરાબ થઈ રહી છે. કોંગ્રેસની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. નગરપાલિકાની ચૂંટણી પછી કોંગ્રેસની આ પરિસ્થિતિ બની છે. જમીલ જોડે. જમીલ, આખરે બસપા સાથે બોર્ડ બનાવે તેવી શક્યતાઓ છે. કોંગ્રેસ સક્રિય છે નહીં? કેટલી બેઠકો મળી છે અહીંયા અને શું વિગતો સમગ્ર મામલે સામે આવી રહી છે? જી જનક, આપને જણાવી દઉં કે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર આ વખતે ત્રીજા મોરચા તરીકે બહુજન સમાજ પાર્ટીએ 15 ઉમેદવારોને ઉતાર્યા હતા અને 15માંથી સૌથી વધુ બેઠકો એટલે કે 9 બેઠકો બસપાના ફાળે ગઈ હતી, જ્યારે જે સત્તામાં હતી કોંગ્રેસ એને માત્ર 8 બેઠકો ફાળે ગઈ હતી અને ભાજપને માત્ર 4 બેઠકો મળી હતી. જે પાછલી સત્તા જે કોંગ્રેસની હતી એ દરમિયાન જે એનું જે સુકાન રહ્યું છે અને ત્યારબાદ આજે ચૂંટણીની અંદર જે ટિકિટોની વહેંચણીને લઈને જે અફરાતફરી થઈ હતી અને જે કોંગ્રેસના જે શહેર પ્રમુખ હતા તેમને પણ ટિકિટથી વંચિત રાખવામાં આવ્યા હતા અને એને લઈને તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી કરી અને ચૂંટણી લડી હતી અને 3 બેઠકો કોંગ્રેસની સામે એમણે મેળવી હતી. અત્યારે જ્યારે બસપા 9 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે છે ત્યારે જે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હતા તેમણે પોતાની 3 બેઠકો જે અપક્ષ સાથે મેળવી છે તેમણે બસપાને ટેકો જાહેર કર્યો છે અને આવનારા દિવસોમાં બસપા જે છે બોર્ડ રચે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ જે કોંગ્રેસ છે, કોંગ્રેસ તરફથી જે નગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા કે જેઓ નગરપાલિકાના પ્રમુખ પણ હતા અને તેમના પત્ની મંજુલાબેન રાઠવા જે વોર્ડ નંબર 3માં એમણે પણ ઉમેદવારી કરી હતી. આ બંને ઉમેદવારો જે હતા તે ચૂંટણી હારી ગયા હતા અને હવે જ્યારે બોર્ડ બનાવવાની વાત આવી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી કોઈ પણ સક્રિયતા દર્શાવવામાં નથી આવી રહી, જેને લઈને ચોક્કસ લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર નગરપાલિકામાં બસપા બોર્ડ બનાવશે. બિલકુલ બિલકુલ, આભાર જમીલ. તો આખરે બસપા સત્તામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. મોવડીઓની નિષ્ક્રિયતાના કારણે આ પરિસ્થિતિ કોંગ્રેસ માટે અહીંયા સર્જાઈ છે. પાટીદારની કમાન સંભાળનાર હાર્દિક પટેલ હવે મુંબઈ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમનો ગુરુ બનશે. મુંબઈ કોંગ્રેસે તેમના સોશિયલ મીડિયાને પ્રભાવિત કરવા માટે હાર્દિક પટેલની પાઠશાળાનું આયોજન કર્યું છે. મુંબઈમાં આવેલી રંગશરદાર સભામાં હાર્દિક પટેલ મુંબઈ કોંગ્રેસની સોશિયલ મીડિયાને ગુરુમંત્ર આપશે, ત્યારે આ અવસરમાં મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપણ પણ હાજરી આપશે. સુરતના અઠવા જવાન પાસે બિલ્ડિંગનો સ્લેબ તૂટવાની ઘટનામાં કાટમાળમાં દટાયેલા 3માંથી 2 વ્યક્તિઓના મોત થયા છે. અઠવા જવાન વિસ્તારની નવી જ બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં 3 વ્યક્તિઓ દટાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયરની ટીમને થઈ હતી, ઘટના સ્થળે પહોંચી હતી. હાલમાં કાટમાળમાં દટાયેલા 3 લોકોને બહાર કાઢ્યા છે જેમાં સારવાર દરમિયાન 2 લોકોના મોત થયા છે, 1ની સારવાર ચાલી રહી છે. બે લોકોના મોતના સમાચાર
કાટમાળ જે પડ્યો હતો એક વ્યક્તિને ઈજા પહોંચી છે, તેની હાલ સારવાર ચાલી રહી છે। ફાયર વિભાગે રેસ્ક્યુ કરી ચાર લોકોને બહાર કાઢ્યા હતા, જેમાં બે લોકોના મોત થયા। ચેતન પટેલ જોડાય, ચેતન, બે લોકોના મોત થયા છે, કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવામાં આવી રહ્યા છે? કારણ કે આ પ્રકારની નવી બિલ્ડિંગમાં આવી ઘટના બની છે, ગંભીર બાબત છે। જી, ખાસ કરીને જે ઘટના બની છે તે સુરતના અથવા વિસ્તારમાં છે, જ્યાં જોન ઓફિસની બરાબર બાજુમાં જ એક બિલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું હતું। દિવસ દરમિયાન આ બિલ્ડિંગનો પહેલો જે માળ છે ત્યાં સ્લેબ ભરવામાં આવ્યો હતો, અને રાત્રિ દરમિયાન જે મજૂરો છે ત્યાં જમવાનું બનાવી રહ્યા હતા, તે એકાએક જ પહેલા માળનો જે સ્લેબ છે તે ધરાકાભેર તૂટી પડ્યો હતો, જેમાં ત્રણે ત્રણ જે મજૂર છે તે દબાઈ ગયા હતા। ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। અંદાજિત 4-5 કલાક જેટલી સમયમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। આ રેસ્ક્યુ ઓપરેશનમાં ત્રણે ત્રણને બહાર કાઢી દેવામાં આવ્યા હતા અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। જો કે ટૂંકી સારવાર બાદ જ બે જે મજૂર છે તેમનું મોત નિપજ્યું હતું, જ્યારે એક હજી સારવાર હેઠળ છે। આ સમગ્ર મામલે કોર્પોરેશનની ટીમ હવે હરકતમાં આવી છે। હાલ જે કોન્ટ્રાક્ટર છે તેમજ જે બિલ્ડિંગ માલિક છે તેમને પણ નોટિસ ઇસ્યુ કરાશે। આ ઉપરાંત જે ઉમરા પોલીસ છે તે પણ આ બનાવમાં તપાસ કરશે। જો આમાં બેદરકારી સામે આવશે તો બિલ્ડર તેમજ જે કોન્ટ્રાક્ટર છે તેના વિરુદ્ધ પણ ગુનો નોંધાઈ શકે છે। બિલકુલ બિલકુલ આભાર। તો બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે પણ ગુનો નોંધાઈ શકે છે। બે લોકોના મોત થયા છે, એકની હાલમાં સારવાર ચાલી રહી છે। સુરતના અઠવા ઝોન પાસે બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો છે, જેમાં બે લોકોના મોત થયા છે। પાટણ આત્મલોપન મામલાની તપાસ માટે સરકાર આજે SIT ની રચના કરી શકે છે। મૃતક ભાનુભાઈના વિવાહી હરજીવન વાઘેલાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી। મુલાકાત બાદ ગૃહ વિભાગમાંથી અધિકારીઓની યાદી મંગાવાઈ છે। 4-5 IPS અધિકારીઓના નામને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે। સરકાર આજે સીટની જાહેરાત કરી શકે છે। જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને ડ્યુટી લિસ્ટ મંગાવાયું છે। ડ્યુટી લિસ્ટ પ્રમાણે જવાબદાર સામે પગલાં લેવામાં આવશે। સાથે જ ભાનુભાઈને સામાજિક સેવા બદલ એવોર્ડની ભલામણ પણ કરવામાં આવેલી છે। જ્યારે જે દલિત પરિવારો માટે ભાનુભાઈએ આત્મનિર્ભર કર્યું છે તેને જમીનના રીગ્રાન્ટના ઓર્ડર કરાયા છે। તો મૃતક ભાનુભાઈના પુત્ર ભાર્ગવની નોકરીની બદલી માટે કરેલી અરજીનો પણ સરકારે આખરે સ્વીકાર કર્યો છે અને ભાર્ગવની બદલી જામવાડા પ્રાથમિક શાળામાંથી કાકોશી પ્રાથમિક શાળામાં કરી દીધી છે। આગામી 25 ફેબ્રુઆરીએ સુરતમાં નાઇટ મેરેથોનનું આયોજન કરાયું છે। મેરેથોનને ફ્લેગ ઓફ કરવા માટે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે, ત્યારે શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે નાઇટ મેરેથોન લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવાઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ સુરત આવી રહ્યા છે। સુરતમાં આયોજિત નાઇટ મેરેથોનને ફ્લેગ ઓફ કરવા માટે પ્રધાનમંત્રી આવવાના છે, તેને ધ્યાનમાં રહીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મારી પાછળ આપ જોઈ શકો છો સુરતનું લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, જ્યાં પ્રધાનમંત્રી મેરેથોનને ફ્લેગ ઓફ આપવાના છે, તેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો અત્યારે ડોમની બનાવવાની કામગીરી આરંભી દેવાઈ છે, અને અહીંથી જ પ્રધાનમંત્રી અંદાજે શહેરના 1 લાખથી વધુ રનર્સને, લોકોને જે દોડવાના છે મેરેથોનની અંદર, તેમાં તેમને ફ્લેગ ઓફ કરવાના છે। રન ફોર ન્યૂ ઇન્ડિયાની થીમ પર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત ખાસ એટલા માટે કારણ કે પ્રધાનમંત્રી આવી રહ્યા છે, અને પ્રધાનમંત્રીની જ્યારે SPGની સિક્યુરિટી હોય, પોલીસ બંદોબસ્ત સુરક્ષા ખૂબ મહત્ત્વનું ભાગ હોય છે, અને તેના જ કારણે આપ જોઈ શકો છો અત્યારે પ્રાથમિક તૈયારીઓના ભાગરૂપે જે પોલીસ કર્મચારીઓને અહીં તૈનાત કરવામાં આવ્યા છે અને બ્રિફિંગ કરવા માટે બોલાવવામાં આવ્યા છે। આ હું આપને કેમેરામેનને કહીશ કે ગ્રાઉન્ડ પણ બતાવે, જ્યાં 1 લાખથી વધુ રનર્સ લોકો, સુરતના લોકો અને બહારથી જે ગેસ્ટ આવવાના છે, જે દોડવા માટે આવવાના છે, તેઓ હાજરી આપશે। આ જ ગ્રાઉન્ડથી શરૂઆત થશે મેરેથોનની। ફૂલ મેરેથોન છે, હાફ મેરેથોન છે, 5 કિલોમીટરની રન છે, સુરતીલાલા રન છે, અલગ અલગ પ્રકારની જે રન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। 25 તારીખે સાંજે પ્રધાનમંત્રી અહીંથી ફ્લેગ ઓફ આપશે અને જે નાઇટ મેરેથોન છે તેની શરૂઆત થશે। તમામ તૈયારીઓને અત્યારે શરૂઆત કરી દેવામાં આવી છે, અને 25 તારીખે જ્યારે પ્રધાનમંત્રી આવશે ત્યારે સુરતના 1 લાખથી વધુ જે રનર્સ છે, દોડવીર છે, તે દોડવાના છે, અને આ વખતે કાર્નિવલ થીમ પર પ્રધાનમંત્રીનું સ્વાગત પણ કરવાનું છે। તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એક ઇતિહાસ રચવા માટે સુરત આગળ વધી રહ્યું છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી મીડિયા, સુરત।
આજે પશ્ચિમ અમદાવાદમાં પાણી કાપ મુકાયો છે. સાબરમતીથી વાસણા સુધીના વિસ્તારમાં પાણી કાપ મુકાયો છે. પાણી લાઇનમાં લીકેજના કારણે પાણી કાપ યથાવત રખાયો છે. વેસ્ટર્ન મેઇન ટ્રંક લાઇનમાં લીકેજ થવાથી હાલ રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, જેના કારણે ગઈકાલે સાંજે પણ પાણી કાપ મુકવામાં આવ્યો હતો અને આજે સવારે પણ પાણી કાપ મુકવામાં આવ્યો છે. બે ટાઈમથી પાણી ન મળતા લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જોકે આજ સાતથી લોકોને રાબેતા મુજબ પાણી મળવાનું શરૂ થઈ જશે. અગિયાર હજાર 400 કરોડ રૂપિયાના પીએનબી છેતરપિંડી કૌભાંડ મામલે ઈડીએ છેલ્લા 7 દિવસથી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઈડીએ 4 સેલ કંપનીઓ સહિત દેશભરના 17 સ્થળોએ સઘન તપાસ ચલાવી છે. એક બાજુ આયકર વિભાગે આ મામલે પોતાની તપાસ હેઠળ 145 કરોડ મૂલ્યની સંપત્તિ પણ જપ્ત કરી છે, જ્યારે ઈડીએ બુધવારે 10 કરોડ રૂપિયાના મૂલ્યની સંપત્તિ પણ જપ્ત કરી છે. ઈડીએ જપ્ત કરેલા સોનાના આભૂષણનો કુલ મૂલ્ય 5,736 કરોડ રૂપિયા થાય છે. આ રીતે પીએનબી ફ્રોડ કેસમાં ઈડી અને આઈટી વિભાગે સાથે મળીને કુલ 5,581 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે અને હજુ પણ તપાસનો ધમધમાટ ચાલુ છે. આવકવેરા વિભાગ પોતાની રિટર્ન ફાઇલ કરનારી વેબસાઇટને વધુ સુરક્ષિત બનાવશે. ઈ ફાઇલિંગ કરનારા લોકો માટે ડિપાર્ટમેન્ટે હવે ડિજિટલ લોકની સુવિધા શરૂ કરી છે. આ અંગેની માહિતી આવકવેરા વિભાગ દ્વારા ઇમેઇલ દ્વારા તમામ ખાતાધારકોને આપવામાં આવી રહી છે. આવકવેરા વિભાગના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ઈ ફાઇલિંગ એકાઉન્ટમાં અન્ય કોઈ પણ વ્યક્તિની દખલ કરવી મુશ્કેલ બનશે. ડિજિટલ લોકથી કરદાતાઓ પોતાનું એકાઉન્ટ વધુ સુરક્ષિત રાખી શકશે. સાથે જ ડિપાર્ટમેન્ટ દ્વારા ડિજિટલ લોક માટે મજબૂત પાસવર્ડ બનાવવાની વિનંતી પણ કરવામાં આવેલી છે, જ્યાં કરદાતાના હાલના પાસવર્ડને એક મજબૂત પાસવર્ડમાં બદલી શકાશે. આ માટે પાસવર્ડ અંગ્રેજી અક્ષરોની મૂળી અક્ષરો એક સાથે ખાસ અક્ષર અને સંખ્યામાં હોવું જોઈએ. આગામી માર્ચથી સમગ્ર દેશમાં ચાલી રહેલા મોબાઈલ વોલેટ બંધ થઈ શકે છે. આ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વહેલી તકે નિર્ણય લેશે, કારણ કે મોબાઈલ વોલેટ કંપનીઓને આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા આદેશનું પાલન નથી કરાયું. આરબીઆઈ દેશમાં લાયસન્સ પ્રાપ્ત તમામ મોબાઈલ વોલેટ કંપનીઓ પોતાના ગ્રાહકોને કેવાયસી નોંધ પૂરા કરવા માટે ફેબ્રુઆરી 2018 સુધીનો સમય ફાળવ્યો હતો. મોટાભાગની કંપનીઓએ આ ગાઈડલાઈનનું પાલન નથી કર્યું, જેથી ફેબ્રુઆરી સુધી આદેશનું સંપૂર્ણપણે પાલન નહીં થાય તો કેટલીક કંપનીઓના મોબાઈલ વોલેટ બંધ થઈ જશે. રેલવે ભરતી પરીક્ષા આપનારા માટે ખુશીના સમાચાર છે. રેલવેની ભરતીની પરીક્ષામાં સરકારે મોટી રાહત આપી છે. કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે રેલવે પરીક્ષાના ઉમેદવારો કોઈપણ ભાષામાં હસ્તાક્ષર કરી શકશે. તો રાહતના સમાચાર એ છે કે રેલવે ભરતીની પરીક્ષા બાદ ફી પરત કરવામાં આવશે. છૂટછાટ શ્રેણીની રેલવેની ભરતીમાં પરીક્ષા ફી 250 રૂપિયા છે, જે તમામ રૂપિયા પરીક્ષા બાદ પરત કરાશે. તો સામાન્ય શ્રેણીની પરીક્ષામાં લેવાથી 500ની પરીક્ષા ફીમાં પણ 400 રૂપિયા પરત કરી દેવામાં આવશે. ભારત દેશમાં નિર્મિત અને પરમાણુ હથિયારનું વહન કરવા સક્ષમ 350 કિલોમીટર દૂર સુધી માર કરી શકે તેવા પૃથ્વી 2 મિસાઇલનું ઓડિશાના ચાંદીપુર સ્થિત સફળ પરીક્ષણ કરાયું છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ લશ્કર દ્વારા પાયલોટ ટેસ્ટ તરીકે અંદાજે 8:30 વાગે આ પરીક્ષણ કરાયું છે. અત્યાધુનિક મિસાઇલ 500 થી 100 કિલોગ્રામ સુધીના હથિયાર લઈ જવાની ક્ષમતા પણ ધરાવે છે. સાથે 350 કિલોમીટર સુધી દુશ્મનોનો નાશ પણ કરવાની ક્ષમતા ધરાવે છે. પૃથ્વી 2 મિસાઇલમાં લક્ષ્ય ભેદવા માટે અત્યાધુનિક દિશા નિર્દેશન પ્રણાલીનો પણ સમાવેશ કરાયો છે. વાયુસેનાની મહિલા ઓફિસર અવની ચતુર્વેદી એકલા હાથે ફાઇટર પ્લેન ઉડાવીને ઇતિહાસ રચી દીધો છે. એકલા ફાઇટર પ્લેન ઉડાડનાર અવની ચતુર્વેદી ભારતની પ્રથમ મહિલા બની ગઈ છે. જામનગર એરબેઝથી અવનીએ ફાઇટર પ્લેન ઉડાવ્યું છે. અવનીએ MiG-21 બાયસન લડાકુ વિમાન એકલા જ ઉડાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાની મનની વાતમાં અવની સહિત અન્ય 2 મહિલા ફાઇટર પાયલટની પણ સરાહના કરી હતી. રાજકોટમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે, તેની વાત એક બ્રેક બાદ આપ જોતા રહો ઝી 24 કલાક. વિરામત બાદ રાજકોટની. રાજકોટમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ભોજાણી ગ્રુપમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે ભોજાણી ગ્રુપ દ્વારા મોટા પ્રમાણમાં ઋણનો જથ્થો એક્સપોર્ટ કરવામાં આવે છે, ત્યારે ઇન્કમટેક્સ કમિશનર સાથે 2 ટીમ સર્વેની કામગીરીમાં જોડાઈ છે. રાજ્યમાં એઇમ્સનો મુદ્દો હજુ પણ અધરતાલ છે, ત્યારે ફરી એકવાર રાજ્ય સરકારની લાચારી સામે આવી છે. છેલ્લા 3 વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સની જાહેરાત માત્ર કાગળ પર જ રહી હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં એઇમ્સનો મુદ્દો અધરતાલ. ક્યારે ગુજરાતને મળશે એઇમ્સ? ક્યાં સુધી કેન્દ્રમાં ચાલશે કામગીરી? કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને અન્યાય. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને થઈ રહ્યો છે વધુ એક અન્યાય. મોટી જાહેરાત તો કરી દીધી, પરંતુ હજી સુધી રાજ્યને મળી નથી એઇમ્સ. સરકાર વડોદરા કે રાજકોટમાંથી જગ્યાની પસંદગી કરી શકી નથી. એક તરફ રાજ્યમાં એઇમ્સની માત્ર વાતો થઈ રહી છે, તો બીજી બાજુ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વહીવટી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, જેના કારણે ફરી એકવાર રાજ્ય સરકારની લાચારી સામે આવી છે. વિધાનસભાના સત્રની પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રીઓ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે હુંસાતુસી અને આક્ષેપબાજી કરાઈ. આ મામલે રાજ્ય સરકારે ગોળ ગોળ જવાબ આપતા જણાવ્યું કે કેન્દ્રમાં હજી પણ કામગીરી ચાલુ છે અને રાજકોટ અથવા વડોદરાને એઇમ્સ મળી શકે છે. પરંતુ સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે આ વાત છેલ્લા 3 વર્ષથી રાજ્ય સરકાર કહી રહી છે, પરંતુ હજી સુધી તે અમલમાં આવી શક્યું નથી. એમ્સ હોસ્પિટલ માંગી સરકારમાં વારંવાર રજૂઆતો કરી, એમ્સ આપો પણ લોલીપોપ આપી દીધી. હજી એને કઈ ખબર જ નથી કે એમ્સનું ક્યાં પહોંચ્યું. 2 વર્ષથી કોઈ કાગળ કાર્યવાહી નથી થઈ. તો અમે જો સરકાર આગામી દિવસોમાં એમ્સ સૌરાષ્ટ્રને નહીં આપે, તો સમગ્ર સૌરાષ્ટ્રના ધારાસભ્યો તમામ લોકોને સાથે રાખીને જલકમાં જલક આંદોલનની શરૂઆત કરવાના છીએ. એઇમ્સ મામલે ભૂતકાળમાં પણ રાજ્યના 2 તત્કાલીન પ્રધાન વચ્ચે ખેંચતાણના કારણે વડોદરાને મળે કે રાજકોટને મળે તે મામલે વિવાદ થયો હતો. ત્યારે ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે સૌરાષ્ટ્રને એઇમ્સ આપવાની માંગણી કરી, તો બીજી બાજુ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરાને એઇમ્સ આપવાની માંગ કરી. સૌરાષ્ટ્રને મળવી જોઈએ, પરંતુ મારી જે દલીલ છે કે વડોદરા શહેરને એટલા માટે મળવી જોઈએ કે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ છે, એ હોસ્પિટલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના દર્દીઓ અમારે ત્યાં આવે છે. સ્થળ પસંદગીના અભાવે ગુજરાત એઇમ્સમાંથી બહાર રહ્યું તે હકીકત છે, પરંતુ સવાલ એ છે કે ક્યાં સુધી રાજ્ય સરકાર એઇમ્સની માત્ર વાતો જ કર્યા કરશે? આખરે ક્યારે એઇમ્સ ગુજરાતની સેવામાં ઉપલબ્ધ થશે? ક્યાં સુધી કેન્દ્રમાં કાર્યવાહી ચાલુ છે તેવા જવાબ અપાયા કરશે? કિંજલ મિશ્રા, ઝી મીડિયા, અમદાવાદ. વડોદરા રાજકોટમાં 3 વર્ષનો સમય પણ વીતી ગયો છે, હકીકત છે. એઇમ્સ ક્યારે મળશે, ક્યાં મળશે તો દૂરની વાત છે, પહેલાં તો મળવી જોઈએ. આગળ વધી બહુચર્ચિત ઇશરત જહા એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના પૂર્વ ડીજીપી પીપી પાંડેને મળી છે મોટી રાહત. સીબીઆઈ કોર્ટે ડિસ્ચાર્જ અરજીને માને રાખતા પીપી પાંડેને આખરે નિર્ણયને પણ આવકાર્યો હતો. બહુચર્ચિત ઇશરત જહા એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટે પૂર્વ ડીજીપી પીપી પાંડેને મોટી રાહત આપી. પાંડેની ડિસ્ચાર્જ અરજીને માન્ય રાખવામાં આવતા તે પહેલા નિવૃત્ત પોલીસ અધિકારી બન્યા, જેમને આ કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ચાર્જશીટમાં પુરાવા પણ એવા ન હતા કે જેનાથી પ્રથમ દર્શનીય રીતે એમની સામે કેસ ચાલી શકે એવા પુરાવા બી ન હતા, અને એટલે જ તમામ કારણો ધ્યાને લઈને અમે ડિસ્ચાર્જ એપ્લિકેશન ફાઇલ કરી દીધી, આજે કોર્ટે મંજૂર કરી છે. સીબીઆઈ કોર્ટે પાંડેને ઇશરત જહા એન્કાઉન્ટર કેસમાં મોટી રાહત આપી છે. કોર્ટે પાંડેને આ કેસમાંથી મુક્ત કર્યા છે, જેને લઈને તેમણે કોર્ટના નિર્ણયને આવકાર્યો અને ન્યાયતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કર્યો. ये कि हमारा जो न्यायतंत्र है उसमें देर जरूर होती है लेकिन सच्चाई बाहर आती है और गुजरात पुलिस के लिए बहुत अच्छा है. तो इसमें हमारे पूरे पुलिस तंत्र को और जाहिर जनता को भी कोर्ट के ऊपर एक और ज़्यादा विश्वास पैदा होगा कि कोर्ट हमारी निष्पक्ष है, तटस्थ है और मजबूती से निर्णय ले सकती है. केसनी तवारीख पर नजर करिए तो इशरत जहां एनकाउंटर केस में सीबीआई द्वारा पीपी पांडे सामे चार्जशीट कराई. તારીખ 12 જૂન 2013 પાંડેને ભાગેડું જાહેર કરવા સીબીઆઈ કોર્ટમાં અરજી. તારીખ 21 જૂન 2013 પાંડેને ભાગેડું જાહેર કરવાની અરજી માન્ય રખાઈ. તારીખ 6 જુલાઈ 2013 સીબીઆઈ કોર્ટે પાંડેની આગોતરા જામીન અરજી ફગાવી. તારીખ 10 ઓગસ્ટ 2013 સીબીઆઈએ પીપી પાંડેની ધરપકડ કરી. 19 મહિના સુધી તેમણે જેલવાસ ભોગવ્યો. તારીખ 12 ઓક્ટોબર 2013
જામીન મેળવવા સીબીઆઈ કોર્ટમાં અરજી ફગાવાઈ. ફેબ્રુઆરી 2015માં પીપી પાંડે જેલમાંથી મુક્ત થયા. તારીખ 20 જાન્યુઆરી 2017 કેસમાં ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરાઈ. તારીખ 21 ફેબ્રુઆરી 2018 પીપી પાંડેની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરાઈ. સીબીઆઈ કોર્ટે ભલે પાંડેને રાહત આપી હોય પરંતુ ફરિયાદી પક્ષ આગામી દિવસોમાં સીબીઆઈ કોર્ટના ઓર્ડરને હાઈકોર્ટમાં પડકારે તો નવાઈ નહીં. વકીલે જણાવ્યું કે ટૂંક સમયમાં આ મામલે હાઈકોર્ટમાં અરજી કરાશે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે જે તે વખતે સેન્કશનના મુદ્દા ઉપર એમને કોઈ રાહત આપી નથી અને જ્યારે આજે સીબીઆઈ કોર્ટે એમને ડિસ્ચાર્જ એપ્લિકેશનમાં 197ના મુદ્દે રાહત આપી છે તો ડેફિનેટલી પીડિત પક્ષ આ ચુકાદાને ઉપલી અદાલતોમાં પડકારશે. ચુકાદો ઘણો લાંબો છે, કોપી જેટલી વહેલી મળે અને અમારા જે પણ પીડિત પક્ષ છે એમના સાથે ચર્ચા કરીને ચુકાદાને પડકારવામાં આવશે. ઈશરત જહાન કાઉન્ટર કેસમાં પીપી પાંડે પહેલા નિવૃત્ત પોલીસ અધિકારી છે જેમની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે, ત્યારે આગામી દિવસોમાં આ કેસ સાથે સંકળાયેલ અન્ય પોલીસ અધિકારીઓ પણ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરે તો નવાઈ નહીં. આશકા જાની, ઝી 24 કલાક, અમદાવાદ. વિદેશ મોકલવાના નામે થઈ શકે છે છેતરપિંડી. જી હા, વડોદરામાં એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે લોકોને વિદેશ મોકલવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. લોકોને 5 કરોડનો ચૂનો લગાડીને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો ફરાર થઈ ગયા છે. આવું જોઈએ કોણ છે ઠગાઈનો સંચાલક અને કેવી રીતે લોકોને આખરે છેતર્યા છે. વડોદરામાં વિદેશ મોકલવાના બહાને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો છે. વડોદરાના કારેલી બાગમાં આવેલી સ્ટાર્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે 200થી વધુ લોકોને વિદેશ મોકલવાનું સ્વપ્ન બતાવ્યું અને 5 કરોડ રૂપિયા પડાવી સંચાલકો ફરાર થઈ ગયા. આ મામલે સ્ટાર્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક પરિણ ઠક્કર અને નિર્મલ વ્યાસ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ઠગાઈની જાણ થતાં જ લોકોએ ટ્રાવેલ્સના સંચાલકને ફોન લગાવ્યો તો ફોન પણ બંધ આવી રહ્યો છે, જેથી ટ્રાવેલ્સની ઓફિસ પર પહોંચીને લોકોએ હોબાળો મચાવ્યો હતો. મારે 4,56,000ની છેતરપિંડી થઈ છે અને યુરોપ માટે જવાનું હતું મારે. અત્યારે કોલ કરીએ છીએ તો બધાના સ્વિચ ઓફ આવી રહ્યા છે અને મેં આરટીજીએસ દ્વારા રૂપિયા આપ્યા હતા પણ અત્યારે અહીં ઓફિસ પર આવીએ છીએ તો લોક છે બધાને. આ રીતે એક બે નહીં પરંતુ 200થી વધુ લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. સ્ટાર્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે 200થી વધુ લોકોને સિમલા, થાઇલેન્ડ, યુકે, મુંબઈ મોકલવાના બહાને 5 કરોડ રૂપિયા પડાવી લીધા અને પરિણ ઠક્કર અને નિર્મલ વ્યાસ નામના બંને સંચાલકો ઓફિસ બંધ કરી અને ફરાર થઈ ગયા. જેમ જેમ લોકોને છેતરપિંડીની જાણ થઈ રહી છે તેમ તેમ લોકો બહાર આવી રહ્યા છે. લોકોએ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોને ઝડપીને નાણાં પરત અપાવવા પોલીસ પાસે મદદ માંગી છે. પોલીસે પણ સંચાલકોને ઝડપવા તપાસ શરૂ કરી છે. અમે સ્ટાર ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં બુકિંગ કરાવ્યું હતું, સિંગાપુર મલેશિયામાં બુકિંગ કર્યું હતું 24 એપ્રિલના. મારા પેરેન્ટ્સ જવાના હતા એમાં, તો એમાં એડવાન્સ લેખે પર હેડ 40,000 રૂપિયા અમે એ લોકોને આપ્યા હતા. એમાં નિર્મલ ભાઈ છે, જે નિર્મલ વ્યાસ કરીને છે, એને પેમેન્ટ આપ્યું હતું અને એને પેમેન્ટની રસીદ પણ અમને આપી છે. અને હવે ગઈકાલેથી છેલ્લા 24 કલાકથી લોકોનો ફોન સ્વિચ ઓફ આવે છે, એ લોકોના ઘરે બી કોઈ જોવા મળતું નથી અને અત્યારે બધા ઓફિસ પર આવ્યા છે તો ઓફિસ પર પણ સદંતર લોક જોવા મળે છે. અને અમારા જેવા ઘણા લોકો અહીંયા આવ્યા છે, કોઈની યુરોપની ટૂર છે, કોઈ દુબઈની ટૂર છે, બીજી બધી કન્ટ્રીની બધા બહુ લોકોની ટૂર છે અને બધા બહુ લોકોના રૂપિયા આમાં સંડોવાયેલા જોવા મળે છે. વડોદરાના કારેલી બાગમાં આવેલી સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા 200થી વધારે લોકો સાથે વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આપ જોઈ શકો છો કે કારેલી બાગ પાસે સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની આ ઓફિસ આવેલી છે, જે છેલ્લા ઘણા વર્ષોથી લોકોને વિદેશ મોકલે છે અને ખાસ કરીને ફરી વખત લોકોને વિદેશ મોકલવાના બહાને તેમની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા. 200 જેટલા લોકો છે તેમની પાસેથી દુબઈ, યુકે, સિમલા સહિત, થાઇલેન્ડ સહિત અલગ અલગ જે વિદેશો છે તેમાં મોકલવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયા લેવામાં આવ્યા છે. અને તેને લઈને આજે સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોનો જ્યારે લોકોએ સંપર્ક કર્યો ત્યારે તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવે છે અને જે ઓફિસ છે તેના તાળા લાગી ગયા છે. આપ જોઈ શકો છો કે ઓફિસના શટર બંધ છે અને ખાસ કરીને જે 200થી વધારે લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો હાલ મામલો સામે આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કે જેમ જેમ લોકોને ખબર પડી રહી છે તેમ તેમ લોકો અહીં આવી રહ્યા છે, લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. છેતરપિંડીનો આંકડો 5 કરોડથી પણ વધુ જઈ રહ્યો છે અને મહત્વની વાત છે કે આ
તમામ જે લોકો છે તેઓએ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને તેમાં ફરિયાદ નોંધાવી છે. સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના જે સંચાલકો છે પરિણ ઠક્કર અને નિર્મલ વ્યાસ, તેઓ બંને હાલ ફરાર થઈ ગયા છે. તેમના ઘર અને ઓફિસમાં તાળા લાગેલા છે અને ખાસ કરીને જ્યારે લોકો તેમનો સંપર્ક કરી રહ્યા છે ત્યારે તેમનો મોબાઈલ ફોન પર બંધ આવી રહ્યો છે. ત્યારે વડોદરામાં વિદેશ મોકલવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરવાનો મામલો સામે આવતા પોલીસે પણ એક્શનમાં આવી ગઈ છે અને પોલીસ દ્વારા આના સંચાલકો છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. ગુજરાતીઓને વિદેશને જે ગેલું લાગ્યું હોય છે એમાં કોઈક 20-25 હજારની ઓફર આપી અને વિદેશ જઈશું, વિદેશ મોકલીશું આવી લાલચ આપતા હોય છે, આવા લોકો સામે સાવધાન રહેવાની જરૂર છે. રાજ્ય દેશ દુનિયાની ખબરો માટે હવે આપ Z24 કલાકની યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી શકો છો અને નિહાળી પણ શકો છો. અમારી વેબસાઇટ ZNews.India.com ગુજરાતી પર દરેક અપડેટ નિહાળી શકશો. જોતા રહો Z24 કલાક.